पहली परीक्षा ने ले वहीवटी तंत्र सज्ज आ उपरांत चुस्त पोलिस बंदोबस्त पण गोठवायो हतो। जिल्लाना 124 केन्द्र पर परीक्षा शांतिपूर्ण माहौल में योजाई अने चुस्त पोलिस बंदोबस्त वच्चे आजे तलाटीनी परीक्षा योजाई हती। परीक्षार्थीओ पण वहेली सवारथी ज परीक्षा केन्द्रों पर पहुंची गया हता। जो कि बनासकांठा जिल्ला पोलिस द्वारा परीक्षार्थीओनु पुष्प अने चॉकलेट आपी बेस्ट ऑफ लक कही परीक्षा सेंटर में प्रवेश आपवामां आव्यो हतो। अमदावाद सहितना सेंटरो परथी आवनारा परीक्षार्थीओ पण शांतिपूर्ण माहौल में परीक्षा आपी शके अने सफळ थाय તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો। કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે હેતુથી ગઈકાલથી જ પરીક્ષાર્થીઓને મદદ પહોંચાડી હતી, ત્યારે આજે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી અને 124 કેન્દ્ર પર પોલીસ સજ્જ રહી હતી। પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય અને તેઓ સફળ થાય તે હેતુથી પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા પૂરી કરી સુરક્ષા કવચ પૂરો પાડવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં કુલ 124 જેટલા સેન્ટરો આવેલા છે અને બધા સેન્ટરો ઉપર જે પોલીસ મૂકવાની હતી તે મહિલા પોલીસ અને પુરુષ પોલીસની તૈનાતી થઈ ગઈ છે। જે મોટા મોટા સેન્ટરો છે કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે ત્યાં અમારા થાણા અધિકારી અને પીએસએ લેવલના બંદોબસ્ત પણ રાખવામાં આવ્યા છે। આ સિવાય જે બી અમારી બ્રાન્ચીસ છે એ લોકોને બી મોટાભાગના જે અગત્યના સેન્ટરો ઉપર તેમને બી તૈનાત કરવામાં આવેલા છે। આ સિવાય વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એટલા માટે થઈ એ લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે। ગઈકાલે રાત્રે બી ઘણા વિદ્યાર્થીઓ આવી ગયા હતા તો એના માટે બી એક પોલીસ રૂમે કંટ્રોલ રૂમેથી જ જો કોઈ વિદ્યાર્થીને હોટેલ ના મળે કે ધર્મશાલા કે કોઈ વાડી ના મળે તો એના માટે બી એક સેન્ટ્રલ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના કારણે થઈ અને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે। હાલમાં બી વિદ્યાર્થીઓને પ્રોપર ફિસ્કિંગ ચેકિંગ કરી અને કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ વિદ્યાર્થીઓ અંદર ના લઈ જાય એ પ્રકારે ચેકિંગ કરીને એ લોકોને પ્રવેશ આપવામાં આવશે।